નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ચાલો આપણે આપણા બીજા પાઠનો અભ્યાસ કરતા હતા, બઢતે કદમ. એમાં આપણે શું શીખ્યા? તો કે આપણે અભ્યાસ કે 1 થી 6 શીખી ગયા, જેમાં આપણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરતા શીખ્યા. છઠ્ઠા અભ્યાસમાં આપણે શું શીખી ગયા હતા? તો કે મેં, હમ, તું, આપ એવા શબ્દોનો ઉપયોગ, એટલે કે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય, જેમ કે મેં એટલે કે હું, હમ એટલે આપણે અથવા અમે, તું એટલે તું, આપ એટલે તમે, એવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે બધું શીખી ગયા હતા. જેમ કે હમ લડકિયા હે એટલે કે અમે છોકરીઓ છીએ, તું વિદ્યાર્થી હો એટલે કે તું વિદ્યાર્થી છે, આપ કિસાન હે એટલે કે તમે ખેડૂત છો, આપ ડોક્ટર હે એટલે કે તમે ડોક્ટર છો, આપણે એવું શીખી ગયા હતા. હવે આપણે ક્યાં પહોંચ્યા? તો કે અભ્યાસ નંબર 7 ઉપર. શું છે અભ્યાસ નંબર 7માં? જો તો કે એમાં શું છે કે મે, કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ, એવા શબ્દોનો ઉપયોગ થશે. જેમ કે મે એટલે અંદર, મે એટલે કે અંદર, ની અંદર હોય એ, કે અંદર એટલે કે ની અંદર, પછી કે ઉપર એટલે કે ની ઉપર, જેમ કે ટેબલ ઉપર ચોપડી હોય તો એના માટે વપરાય, પછી કે નીચે એટલે કે ની નીચે, અને કે પાસ એટલે કે તેની પાસે, એટલે કે આજુબાજુમાં, એમ કે ની બાજુમાં અથવા તો પાસે. ચાલો એમાં આપણે વાક્ય જોઈએ એટલે આપણે વધારે સમજાશે. ચાલો શું છે? તો કે યે મછલિયા હે એટલે કે આ માછલીઓ છે. મછલિયા પાણી મે હે, શું કહે છે કે માછલીઓ પાણીમાં છે. મછલિયા ઝાર કે અંદર હે, શું કહે છે જે માછલીઓ છે એ પાણીમાં છે, અને ઝાર કે અંદર હે, સમજી ગયું? એટલે કે જ્યાં જગ જેવું ભર્યું છે પાણીનું, એની અંદર છે એમ. ચાલો સામેનું પેજ જો, એમાં શું છે? તો કે વહ કિતાબ હે, કિતાબ મેજ પર હે, કિતાબ મેજ કે ઉપર હે, શું કહે છે? તો કે વહ એટલે કે પેલી ચોપડી છે, કિતાબ મેજ પર હે એટલે કે મેજ એટલે કે ટેબલ, અને કિતાબ એટલે કે ચોપડી, તો કે ચોપડી ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે એટલે કે ચોપડી ટેબલની ઉપર છે. જો ચિત્રમાં ટેબલ ઉપર પડી છે એટલે કે ચોપડી ટેબલની ઉપર છે. પછી શેનું ચિત્ર છે? તો કે ગાય છે અને ઘાસ ખાય છે અને વૃક્ષ નીચે છે, તો શું થશે? તો કે યહ ગાય હે એટલે કે આ ગાય છે. ગાય પેડ કે નીચે હે એટલે કે ગાય વૃક્ષની નીચે છે. ગાય ઘાસ ખા રહી હે એટલે કે ગાય ઘાસ ખાઈ રહી છે. ચલો પછી એનું નીચેનું ચિત્ર જોવો, શું છે? તો કે નિશાળનું, શાળાનું ચિત્ર છે. તો શું કહે છે? વહ પાઠશાલા હે એટલે કે પેલી અથવા તો તે નિશાળ છે. પાઠશાલા કે પાસ પેડ હે એટલે કે શાળાની બાજુમાં અથવા પાસે. વૃક્ષ છે, પેડ એટલે કે વૃક્ષ, ઝાડ એ પાઠશાળા, શાળાની બાજુમાં વૃક્ષ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે એટલે કે વૃક્ષની નીચે બાળકો રમી રહ્યા છે, સમજાઈ ગયું? ચલો હવે આપણે 8મા અભ્યાસનો શીખશું, જેમાં શું છે? મેરા, તુમ્હારા ઓર ઉસકા, એટલે કે મેરા એટલે કે મારું, તુમ્હારા એટલે કે તારું, અને ઉસકા એટલે તેનું, કોઈ ત્રીજા વ્યક્તિની વાત થતી હોય એમાં તેનું એટલે કે ઉસકા. ચલો એમાં શું છે જો, કે યહ કિતાબ હે, યહ મેરી કિતાબ હે, શું કહે છે? આમાં એને પોતાની વાત કરી. યહ કિતાબ એટલે કે આ ચોપડી છે ને આ ચોપડી મારી છે, મેરા એટલે એના સ્વરૂપમાં મારી છે એમ. ચલો એના પછીનું જોવો એમાં શું છે? તો કે વહ કલમ હે, કલમ એટલે કે જો
ચોપડી, કલમ એટલે કે પેન, જે લખવા માટેની હોય એ, તો કે વહ કલમ હે, એટલે કે તે બોલ પેન છે. વહ અનિલ કી કલમ હે, શું કહે છે, એટલે કે તે જે બોલ પેન છે તે કોની છે, અનિલની, એટલે કે તે બોલ પેન અથવા તો પેન અનિલની છે. કલમ ઉસકી જેબ મેં હે, એટલે કે જે પેન છે એ કોની, ઉસકી એટલે કે કોની વાત કરી છે, અનિલની, એટલે કે જે પેન છે, બોલ પેન છે એ અનિલના જેબ એટલે કે ખીચામાં છે. જો ચિત્રમાં પણ એવું છે, આપ્યું છે, શું કહે છે, વહ કલમ હે, એટલે કે તે બોલ પેન છે અને તે અનિલની બોલ પેન છે અથવા તો પેન છે. અને કલમ ઉસકી જેબ મેં છે, ઉસકી એટલે કે અનિલ, તો કે કલમ અનિલના ખીચામાં છે. પછી જો શું છે નીચે, યહ થેલા હે, એટલે કે આ થેલો અથવા તો બેગ છે, દફતર છે, તો કે યહ થેલા હે, એટલે કે આ થેલો અથવા તો દફતર છે. યહ નવીન કા થેલા હે, એટલે કે આ જે થેલો છે એ નવીનનો, એટલે કે આ થેલો નવીનનો છે, આ દફતર નવીનનું છે. યહ ઉસકા થેલા હે, એટલે કે આ તેનો થેલો અથવા તો દફતર છે, આ તેનું દફતર છે. ચાલો એના પછીનું પેજ જોવો, શું છે, તો કે વહ કોપી હે, વહ આશા કી કોપી હે, એટલે કે દૂરની વાત કરી છે, એટલે કે પેલી કોપી એટલે કે ઝેરોક્સ છે અથવા તો એવી રીતે ઝેરોક્સ કરેલું બુક છે, એટલે કે વહ કોપી એટલે કે તે કોપી જે છે, ઝેરોક્સ છે, તે ઝેરોક્સ છે અને તે કોની છે, વહ આશા કી કોપી હે, એટલે કે તે આશાની ચોપી, આશાની ઝેરોક્સ છે, એટલે કે આશાની કોઈ બુક છે અથવા તો કોઈ કાગળની ઝેરોક્સ છે એમ, એટલે કે તે આશાની કોપી છે. એના પછી નીચે શું છે, તો કે યહ કંપાસ હે, યહ તુમ્હારા કંપાસ હે, એટલે કે છે આ કંપાસ, એટલે કે યહ એટલે આ, આ કંપાસ છે અને આ તારો, એટલે તુમ્હારો એટલે કે તારો, આ કંપાસ તારો છે. ચલો એના નીચે જોવો, અભ્યાસ નંબર 9, ક્યા કહા કબ કોન કિતને, એ બધાથી વાક્યોનું જવાબ દેવાના છે. જેમ કે શું છે, પહેલાં ચિત્ર જોવાનું છે. ચિત્રમાં જો શું છે, વૃક્ષ છે, ઉપર વાંદરા છે, ક્યાં, તો કે ડાળખી ઉપર વાંદરા છે, પછી ગાય છે વૃક્ષની નીચે, પછી મોર છે, છે પછી બે વાંદરા છે, પછી જો વાતે કર, એ બધાય શું ધીંગા મસ્તી કરે છે, વાતો કરે છે, એવી રીતે ચિત્ર જોવાનું છે, ઘર છે અને બધું ચિત્ર જોવાનું છે. પછી એના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે અને એ પ્રશ્નના જે જવાબ છે એ તમારે તમારી નોટબુકમાં, હોમવર્કમાં લખવાના છે. સમજાઈ ગયું? ચાલો પહેલાં ચિત્ર જોયું આપણે, હવે શું છે, એમાં વાક્ય જે પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે યહ ક્યા હે, તો કે આ શેનું, જો અહીંયા ગાય છે, તમને ગાય બતાવીને કીધું હોય, જેમ કે અહીંયા ગાય પાસે હું આંગળી રાખીને કહું કે યહ ક્યા હે, તો તમારે શું જવાબ આપવાનો થાય, કે યહ ગાય હે થાય. એવી જ રીતે જુઓ સામેના પેજ ઉપર અમુક પ્રશ્ન છે એના તમારે જવાબ તમારી બુકમાં લખવાના છે. પ્રશ્નનો જે પહેલા પ્રશ્ન પણ બુકમાં માંડવાનો છે અને નીચે ચિત્રમાંથી જોઈને જવાબ લખવાના છે. સમજાઈ ગયું? જેમ કે શું છે, બંદર ક્યા કર રહે હે, તો કે બંદર શું કરે છે, ડાળખી પર લટકે છે, છે એવી રીતે છે. પછી ગાય કહાં હે, તો ગાય પેડ કે નીચે હે. પછી મોર કબ નાચતા હે, ક્યારે નાચે, તો કે વર્ષા ઋતુ હોય ત્યારે અથવા તો વરસાદ આવતો હોય ત્યારે. તો શું લખાય, તો કે મોર બારિશ મે નાતા નહાતા હે, ઓર એ બીજી રીતે કહીએ તો મોર વર્ષા ઋતુ મે નાચતા હે, એવી રીતે પણ લખી શકાય. એના પછીનો પ્રશ્ન શું છે, તો કે બંદર ક્યા કર રહે હે,
શું કરે છે બંદર? એટલે કે જે વાંદરાઓ છે એ શું કરે છે? તો કે બંદર ડાલી પર લટક રહે હે. લખાય એવી રીતે. ચાલો એવી રીતે હજી પ્રશ્ન શું છે? તો કે પેડ પર કિતને બંદર હે. શું કહે છે? પેડ પર એટલે કે વૃક્ષ ઉપર કેટલા વાંદરાઓ છે? તો કે બે. તો પેડ પર દો બંદર હે. પછી શું કે બંદર આપસ મેં ક્યાં બાતે કર રહે હોંગે. એમ કહે છે બંદર એટલે કે જે વાંદરાઓ છે એ ડાળી ઉપર લટકે છે, તો બે શું વાતો કરતા હશે? તો તમને જો વિચાર આવે શું વાતો કરતા હશે, એ તમારે તમારા મન મુજબ આવતું હોય, કદાચ અલગ અલગ તમને એમ લાગે આમ વાતો કરતા હશે તો એ લખી શકાય. કોઈને બીજો વિચાર આવે કે આ વાત પણ કરતા હોય, જેમ કે આપણે હવે નીચે રમવા જાશું વૃક્ષની નીચે, એવી રીતે પણ લખી શકાય. એક ડાળખીથી બીજા ડાળખી પર જવા માટે પણ વાત કરતા હોય, એવી રીતે તમને જે યોગ્ય લાગે એ તમારે જવાબ લખવાનો છે. લડકી, પછી સાતમો પ્રશ્ન શું છે? તો કે લડકી ગાય સે ક્યા બાતે કર રહી હોંગી. શું કરતી હશે વાતો? એ તમારે તમારા મુજબ, તમારા વિચાર મુજબ લખવાના છે. આ જે બે ત્રણ પ્રશ્નોના જવાબ છે એ તમારે સ્વમૂલ્યાંકન આધારે લખવાના રહેશે. જેમ કે લડકી ગાય સે ક્યા બાતે કર રહી હોંગી, જેમ કે આ જે છોકરી છે એ ગાયની બાજુમાં ઊભી છે, તો એ શું વાતો કરતી હશે એ તમારે લખવાનું છે. જેમ કે વોહ ગાય કો પૂછ રહી હોગી તુમે ભૂખ હે યા નહીં, તુમને પાણી પીયા યા નહીં, એવી કદાચ વાતો કરતી હોય. એ તમારે સ્વમૂલ્યાંકન એટલે કે તમારી રીતે તમારે લખવાનું છે, તમને શું વિચાર આવતો હશે એ મુજબ. પછી આઠમો પ્રશ્ન શું છે? તો કે ગાય કે પાસ કોણ હે વો ક્યા કર રહી હે. તો તમારે ચિત્ર જોવાય. શું છે ચિત્રમાં? તો કે ગાય કે પાસ કોણ હે, તો કે લડકી. ગાય કે પાસ લડકી હે વો ક્યા કર રહી હે. તો શું કહે છે? એમ કહે છે એ છોકરી શું કરે છે? તો કે જે વોહ લડકી ગાય પર હાથ ફેર રહી હે. ગાય પર હાથ ફેરવે છે અને તેને વહાલ કરે છે એવું લાગે છે, જો ગાયની બાજુમાં ઊભી છે છે તો, અથવા તો બાતે કર રહી હે. ગાય કે પાસ લડકી હે વોહ ગાય સે બાત કર રહી હે. એટલે ભલે આપણી બોલીમાં વાત ન થતી હોય પણ એ પ્રેમની ભાષામાં વાત થતી હોય, તો એવી રીતે તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. અમુક પ્રશ્નો એવા છે જે તમારે સ્વમૂલ્યાંકને લખવાનો છે, એટલે કે તમારે જાતે ચિત્ર જોઈને તમને જે યોગ્ય લાગે એવા પ્રશ્નનો જવાબ લખવાનો છે. જે આ જે આઠ પ્રશ્નો છે એ તમારે તમારી ટુ લાઇન બુકમાં અથવા તો તમે જે બુકમાં હોમવર્ક કરતા હોય એમાં લખવાના છે. સમજાઈ ગયું? તો આપણે હવે આપણા જે બીજો ચેપ્ટર હતું બઢતે કદમ એનું અહીંયાથી પૂર્ણ. હવે આના પછીનો જે વિડીયો હશે એમાં આપણે ગિનતીનો અભ્યાસ કરવાનો છે. સમજાઈ ગયું? ચાલો તો આજે જે તમને હોમવર્ક હતું એ વ્યવસ્થિત તમારે લખવાનું છે, અને જે લોકો પાસે આઈડિયલ આવી ગઈ હોય એ આઈડિયલમાં પણ પૂરતા થવાનું છે. સમજાઈ ગયું? ચાલો તો આપણે આગલો અભ્યાસ આપણે જ્યારે આવતો લેક્ચર હશે એમાં કરીશું. ત્યાં સુધી આવજો.